वहां गुजरात में मेघ बहर बाद हवे सौराष्ट्र में मेघो भूक्का बोलावशे। 18 થી વરસાદ ભૂક્કા બોલાવશે, સૌરાષ્ટ્રમાં બોલાવશે સપાટો। અમરલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં ચોમાસાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે। રાજ્યમાં ફરી વરસાદી માહોલ જોવા મળતા લોકો ગેલમાં આવી ગયા છે, ત્યારે હવે વરસાદને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે સૌરાષ્ટ્રના ખેડૂતોની ચિંતા દૂર કરી છે। રાજ્યમાં ભારે વરસાદને લઈ મોટી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે। અંબાલાલ પટેલનું માનીએ તો વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, આ સિસ્ટમ મજબૂત હશે, જેના કારણે 18-22 સપ્ટેમ્બરના ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થશે, કેટલીક નદીઓમાં હળવું પૂર આવી શકે છે। પૂર મધ્ય ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે, તેમજ 22 સપ્ટેમ્બર બાદ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરમતી નદીમાં નીર આવવાની શક્યતા રહેશે। વલસાડમાં જાહેરમાં તલવારથી કેક કાપવી કેટલાક શખ્સોને ભારે પડી, બર્થડેની મજા બની ગઈ સજા। પોલીસના ડર વગર નવીરાઓ જાહેરમાં આ રીતે તલવારથી કેક કાપી હજારો લોકોના જીવ જોખમમાં નાખે છે। જાહેર માર્ગને બાનમાં લેવાના આ દ્રશ્યો છે વલસાડ જિલ્લાના કપરાડાના નાના પોંઢા ગામના। અહીં નદી કિનારે છાકટા બનેલા કેટલાક યુવાનો જન્મદિવસની ઉજવણીમાં ભાન ભૂલ્યા। અંબાજ ગામના યુવાકે નદી કિનારે કારના બોનેટ પર કેક મૂકી તલવારથી કેક કાપી, આટલેથી જ નબીરાઓ અટક્યા નહીં, પરંતુ અડધી રાત્રે ધડાધડ આતશબાજી કરી મજા લીધી અને ગામ લોકોની ઊંઘ ખરાબ કરી। ઉજવણીનો આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસે કેક કાપનાર યુવક ત્રુપલ પટેલની અટકાયત કરી। તલવારથી કેક કાપી હોશિયારી મારવાનું આ યુવકને ભારે પડ્યું, હવે પોલીસ સ્ટેશનના હવાલાતની હવા ખાવાનો વારો આવ્યો છે। અમદાવાદમાં એક લુખ્ખાએ પોતાના જન્મ દિવસે ગામ આખાને ઉજાગરા કરાવ્યા। રોમિયો, લુખ્ખાઓ અને નબીરાઓ જાહેર પ્રોપર્ટી, જાહેર રોડ કે પછી ગાર્ડનને પોતાની મિલકત સમજી ગમે તેવી હરકતો કરે છે, ત્યારે અમદાવાદમાં નબીરાઓ જન્મ દિવસની ઉજવણી દરમિયાન ભાન ભૂલ્યા, લોકોનો જીવ ખતરામાં નાખ્યો। જાહેર રસ્તાને યુવકો જાણે કેફે સમજતા હોય તેમ રસ્તા પર બર્થડે પાર્ટી કરી, રસ્તા વચ્ચે જ ફટાકડા ફોડી કેક કટ કરી જન્મદિવસની ઉજવણી કરતા યુવકોનો વિડીયો વાયરલ થયો। રસ્તો પોતાના નામે બુક કરાવ્યો હોય તેમ વાહનો પાર્ક કરીને બર્થડે સેલિબ્રેટ કરી, એટલું જ નહીં ફોર્મ સ્પ્રે છાંટી ગીતો વગાડી આખી રાત આખો રસ્તો માથે લીધો। અવારનવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે, તેમ છતાં આ પ્રકારની બેદરકારી સામે આવતા પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। સામે આવેલો વિડીયો અમદાવાદના નિકોલ વિસ્તારનો છે। સુરતમાં અસામાજિક તત્વોએ જાણે પોલીસને પડકાર ફેંક્યો છે, બે સ્થળોએ ટપોરીઓએ કરી ખુલ્લેઆમ દાદાગીરી। સુરતની સુરતને ગુંડાઓ દિવસે ને દિવસે બગાડી રહ્યા છે। ગુંડાઓએ જાણે સુરત પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકી દીધો છે, દાદાગીરી કરી લોકોને દબાવે છે, ત્યારે સુરતના કતારગામમાં અસામાજિક તત્વોએ મંદિર સળગાવી નાખ્યું। ટપોરીઓએ કાયદો હાથમાં લઈને મંદિરને સળગાવતા લોકોના રોષ ભભૂકી ઉઠ્યો। અસામાજિક તત્વોની આ પ્રકારની કરતૂતને કારણે નાસભાગ મચી, આસપાસના વિસ્તારને બાનમાં લેતા રહીશો ફફડી ઉઠ્યા। આ તરફ રોંગ સાઈડમાં વાહન ચલાવનારા લોકો બન્યા બેફામ, રોંગ સાઈડમાં વાહન ચલાવી હજારો લોકોના જીવ જોખમમાં નાખ્યા કાર ચાલકે। સુરતના સીમાડા નાકાએ જાગૃત નાગરિકે મર્સિડીઝ કારના ચાલકને રોંગ સાઈડમાં જતા અટકાવ્યો, પરંતુ કાર ચાલક લાજવાના બદલે ગાજ્યો। કાર ચાલક અપશબ્દ કહી ગંદા ઈશારા કરી રોંગ સાઈડમાં જ પોતાની કાર લઈને ચાલ્યો ગયો। સીમાડા નાકા ટ્રાફિક ચોકીથી 10 મીટર અંતરે જ બની ઘટના, ત્યારે ટ્રાફિક પોલીસની કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા। દારૂડિયાઓએ રાજકોટની એક સોસાયટીને લીધી માથે, લોકો ઘરની બહાર નીકળતા ડરવા લાગ્યા। રાજકોટમાં દારૂડિયાઓ દિવસેને દિવસે બેફામ બની ગયા છે। દારૂડિયાઓ સોસાયટીમાં પહોંચી આતંક મચાવી રહ્યા છે, લોકોને પરેશાન કરે છે અને પોલીસ મૂક પ્રેક્ષક બનીને બેઠી છે। રાજકોટ એરપોર્ટ રોડ પર આવેલી રંગ ઉપવન સોસાયટીમાં તો દારૂડિયાઓએ એ હદે ત્રાસ વર્તાવ્યો છે કે સોસાયટીના રહીશો પોતાના જ ઘરની બહાર નીકળી શકતા નથી, બહેન દીકરીઓને છેડતીનો ડર સતાવી રહ્યો છે। દારૂડિયાઓ લોકોના ઘરની બહાર બેસી દારૂના નશામાં ચૂર આવા લોકો રહીશોને પરેશાન કરે છે। દારૂના નશામાં મહિલાઓની વિભત્સ ગાળો અને ધમકી પણ આપે છે, બાઇકને પણ નુકસાન પહોંચાડતા કેમેરામાં કેદ થયા। આ મુદ્દે સ્થાનિકો દ્વારા પોલીસને લેખિતમાં રજૂઆત કરવામાં આવી, પરંતુ પોલીસ કામગીરી કરવામાં ઠાગાઠૈયા કરે છે, ત્યારે દારૂબંધી કાગળ પર જ હોવાનું પુરવાર થઈ રહ્યું છે। સુરેન્દ્રનગરમાં લીમડી અમદાવાદ હાઈવે પર આવેલા
રાવિયાવદર ગામના સરપંચ જ ટલ્લી થઈ ગયા। સુરેન્દ્રનગરમાં લીમડી અમદાવાદ હાઈવે પર આવેલા રાવિયાવદર ગામમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે 5 લોકોને દારૂ પીધેલી હાલતમાં પકડી પાડ્યા। પૂછપરછ કરતા ખુલાસો થયો કે પકડાયેલા 5માંથી એક તો ગામનો સરપંચ રતનસિંહ ઠાકોર છે। ખુદ ગામના સરપંચ જ દારૂ ઢીંચીને ટલ્લી થતા ચકચાર મચી। કેટલાક લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે જો સરપંચ જ નશામાં ધૂત હોય તો ગામને શું કહેવું। પોલીસે હાલ તમામની પૂછપરછ શરૂ કરી છે। દારૂ કોની પાસેથી લાવ્યા હતા એ દિશામાં પણ તપાસ શરૂ કરાય છે। દારૂબંધી વચ્ચે સરપંચ કોની પાસેથી દારૂ લઈને આવ્યા એ જાણવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। કેમિકલ માફિયાઓના ત્રાસે વડોદરાના કરજણની ઢાઢર નદીમાં કેમિકલના ફીણની ચાદર છવાઈ। રાજ્યમાં દિવસે ને દિવસે કેમિકલ માફિયાઓ બેફામ બની રહ્યા છે। લોકો અને પશુઓના જીવના દુશ્મનો ગુજરાતની નદીઓને ગંદી કરી જીવ ખતરામાં નાખી રહ્યા છે। વડોદરાના કરજણના વીરજય ગામ પાસેથી પસાર થતી ઢાઢર નદીના પણ કંઈક આવા જ હાલ છે। નદીમાં સફેદ ફીણની ચાદર પથરાઈ ગઈ। ઢાઢર નદીમાં દૂષિત કેમિકલવાળું પાણી છોડવામાં આવતા પશુપાલકોમાં ફફડાટ વ્યાપી ગયો। ઢાઢર નદીને ઉદ્યોગોના પ્રદૂષણોએ અભડાવી દીધી। ફેક્ટરીઓના ગેલ્વેનાઇઝિંગ અને પ્લાસ્ટિક પ્લાન્ટ્સનું કેમિકલયુક્ત પાણી વિશ્વામિત્રી અને ઢાઢર નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે આજે ઢાઢર નદીમાં 1 કિલોમીટર સુધી સફેદ ફીણવાળું પાણી ફરી વળ્યું હતું। સફેદ ફીણવાળું પાણી કેમિકલયુક્ત હોવાથી પશુપાલકો પર ખતરો વધ્યો છે। પશુઓના જીવ પર મોતનો ખતરો મંડરાયો છે, જેને લઈ વિરજે ગામના લોકો સફેદ ફીણવાળા પાણીને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। પશુપાલકોએ માંગ કરી છે કે તંત્ર દ્વારા વહેલી તકે સફેદ ફીણવાળું પાણી દૂર કરી કેમિકલ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવે। રાજકોટ મહાનગરપાલિકાના હોદ્દેદારોમાં પાટીદાર પર લાગી મહોર। પ્રથમ વખત ચૂંટાયેલા નયના પેઢડિયાને લાગી ગઈ લોક। રાજકોટમાં 22માં નવા મહિલા મેયર બન્યા છે પાટીદાર કોર્પોરેટર નયના પેઢડિયા, જ્યારે 34માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જમીન ઠાકરની નિમણૂક કરવામાં આવી। 34માં ડેપ્યુટી મેયર પદ પર નરેન્દ્રસિંહ જાડેજાને જાહેર કરવામાં આવ્યા। મેયર પદ માટે જ્યોત્સનાબેન ટીલાડાનું નામ છેલ્લે સુધી રેસમાં હતું, પરંતુ તેમનું નામ કપાયું અને નયના પેઢડિયા બાજી મારી ગયા। દંડક તરીકે મનીષ રાડિયા અને શાસક પક્ષના નેતા તરીકે લીલુ જાદવની નિમણૂક કરવામાં આવી। નરેન્દ્રસિંહ જાડેજા વોર્ડ નંબર 3ના કોર્પોરેટર છે। રાજકોટના નવા મેયર તરીકે છેલ્લા 15 દિવસથી 6 નામો ચર્ચામાં હતા, પણ રાજકોટમાં મેયર પદ માટે પાટીદાર મહિલા નયના પેઢડિયા પર મોહર વાગી છે, તો ભાજપે ડેપ્યુટી મેયરની પસંદગીમાં સરપ્રાઇઝ આપી। આપને જણાવી દઈએ કે નયના પેઢડિયા પાર્ટી અને સરકારની ગુડબુકમાં સ્થાન ધરાવે છે, જેઓ હાલ વોર્ડ નંબર 4ના કોર્પોરેટર છે। અગાઉ રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે। ઉપરાંત સંગઠનમાં સતત સક્રિય રહેવાને કારણે તેઓનું નામ મેયર પદ માટે આગળ ચાલી રહ્યું હતું અને અંતે તેના નામ પર જ ભાજપે મોહર લગાવી। તો સુરત, ભાવનગર અને જામનગરને પણ મળ્યા નવા મેયર। નવા સુકાનીઓ સંભાળશે શહેરની બાગડોર। નવા નગરપતિની પસંદગીમાં ભાજપે સૌને ચોંકાવ્યા। સુરત મહાનગરપાલિકાની 2.5 વર્ષની ટર્મ પૂરી થયા બાદ નવા પદાધિકારીની નિમણૂક થઈ। સુરતમાં ચાલતી તમામ અટકળ વચ્ચે સુરતના 38માં મેયર તરીકે દક્ષેશ માવાણીના નામની જાહેરાત કરવામાં આવી। આ ઉપરાંત જે નામ ચર્ચામાં જ ન હતું તેવા રાજન પટેલને સ્થાયી સમિતિ અધ્યક્ષ બનાવાયા। ડેપ્યુટી મેયર તરીકે નરેશ પાટીલ અને શાસક પક્ષ નેતા તરીકે શશી ત્રિપાઠીની નિમણૂક કરવામાં આવી છે। દંડક તરીકે ધર્મેશ વાણિયાવાળાને નિમણૂક કરવામાં આવી છે। આગામી 2.5 વર્ષની ટર્મ માટે ભાવનગર મહાનગરપાલિકાના નવા મેયર તરીકે ભરત બારડની વરણી થઈ, તો મોના પારેખ ડેપ્યુટી મેયર બન્યા છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજુભાઈની જાહેરાત કરવામાં આવી છે। આ બાજુ જામનગરના નવા નગરપતિ બન્યા વિનોદ ખીમસુરિયા। ડેપ્યુટી મેયર તરીકે ક્રિષ્ણાબેન સોઢાના નામની જાહેરાત થઈ છે, તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે આશીષ જોશીના નામ પર મોહર લાગી છે। દંડક પદે કેતન નાખવાની જાહેરાત કરાઈ છે। મહાનગરપાલિકાઓમાં હોદ્દેદારોની વરણી થયા બાદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં પણ હોદ્દેદારોની માયા। રાજ્યની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં પણ ભાજપે હોદ્દેદારોની વરણી કરી, જેમાં જૂનાગઢ તાલુકા પંચાયતના પ્રમુખ પદે મંજુલાબેન ઠુમ્મર બલગામથી બિનહરીફ ચૂંટાયા છે, તથા ઉપપ્રમુખ તરીકે મધુબેન પાથરની વરણી કરાઈ છે। બનાસકાંઠાના ભાભર નગરપાલિકાના પ્રમુખ પદ પર સાકરબા બલુભા રાઠોડ અને ઉપપ્રમુખ તરીકે ગીતાબેન નીલાજી ઠાકોરની પસંદગી કરાઈ છે। ગોંડલ નગરપાલિકાના પ્રમુખ પદે મનીષભાઈ ચનરિયા, સાવલી તાલુકાના નગરપાલિકાના પ્રમુખ બન્યા હર્ષ કનકભાઈ પટેલ અને ચેતન દવે બન્યા નગરપાલિકા ઉપપ્રમુખ। આ ઉપરાંત પાલનપુર ગોધરામાં હોદ્દેદારો નિમાયા। પોરબંદર જિલ્લા પંચાયત તથા ત્રણેય તાલુકા પંચાયતના નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી। દ્વારકા જિલ્લાની ખંભાળિયા,
જામરાવલ નગરપાલિકાના પ્રમુખની વરણી થઈ. આ ઉપરાંત દાહોદ, ગીર સોમનાથ, વડોદરાની ડભોઈ, સુરેન્દ્રનગર જિલ્લા 5 નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ. ગુજરાત વિધાનસભા ડિજિટલ બની ગઈ ત્યારે વિધાનસભા ગૃહમાં ઈ વિધાનસભાના 5 ધારાસભ્યો બન્યા. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ આવતીકાલે ઈ વિધાનસભાનો પ્રારંભ કરાવશે. તે પૂર્વે આજે વિધાનસભા ગૃહમાં પ્રથમ વખત ઈ વિધાનસભાનું ડેમો આપવામાં આવ્યો. આ માટે તમામ ધારાસભ્યો ગાંધીનગરમાં હાજર રહ્યા. ડેમોમાં વિધાનસભા મહામંત્રી મંડળના સભ્યો સહિત તમામ ધારાસભ્યોએ હાજરી આપી. ઈ વિધાનસભામાં ટેબ્લેટ પર કેવી રીતે પ્રશ્ન પૂછવા, કેવી રીતે ડિજિટલ કામગીરી કરવી તે અંગેની તાલીમ આપી. આ અંગે તેમની જગ્યા પર બેસીને કેવી રીતે કામગીરી કરવી તેની આખરી સમજ આપવામાં આવી. ગુજરાત વિધાનસભાને ડિજિટલ સ્વરૂપ આપવામાં આવ્યું છે, જેથી હવે વિધાનસભાની બધી કામગીરી કાગળને બદલે સ્ક્રીન પર થશે. ગૃહમાં 116ની નોટિસ બિલથી માંડીને પ્રશ્ન પણ ટેબલના માધ્યમથી પૂછી શકાશે. ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર પેપરલેસ વિધાનસભાની શરૂઆત થઈ. બીજી તરફ વિધાનસભામાં નવી કેન્ટીનનો સીએમના હસ્તે પ્રારંભ થયો. રિનોવેશન બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલના હાથે થયો પ્રારંભ. વિધાનસભા અધ્યક્ષ સહિતના નેતાઓ હાજર રહ્યા. 3 દિવસના વિધાનસભાના સત્રમાં મુકાશે અનેક બિલ, 9થી વધુ બિલ કરાશે પસાર. આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર મળી રહ્યું છે. 3 દિવસના ટૂંકા સત્ર દરમિયાન વિધેયકો અને સરકારી કામકાજને બહાલી આપવામાં આવશે. ચોમાસા સત્રના પ્રથમ દિવસે ઓબીસી અનામત માટે રચાયેલી ઝવેરી કમિશનનો રિપોર્ટ રજૂ કરાશે. આ સત્રમાં 9 જેટલા વિધેયકો પસાર કરવામાં આવશે, જેમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ, ગુજરાત નેચરલ ફાર્મિંગ અને ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી સુધારા બિલ, ગુજરાત સ્થાનિક સત્તા મંડળ કાયદા સુધારા બિલ, ગુજરાત ખાન યુનિવર્સિટી દ્વિતીય સુધારા બિલ અને બાળ વિશ્વવિદ્યાલય સુધારા બિલ પાસ કરવામાં આવશે. સાથે જ ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજી પાર્ક વર્લ્ડ હેરિટેજ એરિયા મેનેજમેન્ટ ઓથોરિટી રદ કરવા બાબતે બિલ, કરવેરાને લાગતા કાયદા સુધારા બિલ તેમજ ખેતી ઉત્પન્ન અને ખરીદ વેચાણ સુધારા બિલ ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ તમામ બિલને કામકાજની કેબિનેટમાં બહાલી આપવામાં આવી છે, ત્યારે કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં તેને મંજૂરી આપવામાં આવશે. વિધાનસભાના સત્ર પહેલા કોંગ્રેસે સરકારને ઘેરી લોકોના વિવિધ પ્રશ્નો કર્યા વિરોધ સાથે. વિધાનસભાનું 3 દિવસીય સત્ર શરૂ થાય તે પહેલા કોંગ્રેસે સરકારને ઘેરવાની તૈયારી શરૂ કરી દીધી છે. ગાંધીનગરમાં કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ યોજાયો. લોકોના મુદ્દાને વિધાનસભામાં લઈ જવા અમિત ચાવડાએ જનમંચ કાર્યક્રમથી હુંકાર કર્યો, જેમાં 20,000 કરોડની જમીન કૌભાંડનો મુદ્દો ઉઠાવ્યો. મુલાસણા ગામના ખેડૂતો પ્રથમવાર સામે આવ્યા અને પૂર્વ કલેક્ટર એસ કે લાંગાએ કરેલા કથિત કૌભાંડ અંગે રજૂઆત કરી. ત્યારે કોંગ્રેસે ખેડૂતોની રજૂઆતો સાંભળી અને આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવવાનું આશ્વાસન આપ્યું. જનમંચમાં મહેસાણાના ભવનપુરા ગામના ખેડૂતો પણ પહોંચ્યા. તેમણે ગામનું તળાવ બારોબાર વેચી દેવાયું હોવાની રજૂઆત કરી. ત્યારે કોંગ્રેસે જનમંચમાં આવેલા તમામ રજૂઆતીઓના પ્રશ્નો સાંભળ્યા અને તેમને વિધાનસભામાં ઉઠાવવાની ખાતરી આપી. અમદાવાદમાં વર્ષોથી રહેતા પાકિસ્તાનના નાગરિકોને મળી ભારતીય નાગરિકતા. ભારતીય બનેલા પાકિસ્તાની નાગરિકોએ પાકિસ્તાનની ખુલી પોલ. અમદાવાદ કલેક્ટર કચેરીએ સર્જાયા ભાવુક દ્રશ્યો. અનેક પાકિસ્તાની આશ્રિતોને ભારતની નાગરિકતા મળી. જિલ્લા કલેક્ટર કચેરીના સહયોગથી કલેક્ટર કચેરી પાસે આવેલ હોટલ સિલ્વર ક્લાઉડમાં પાકિસ્તાની આશ્રિતોને ભારતની નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા. આ કાર્યક્રમમાં 108 શરણાર્થીને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યું. વર્ષ 2017 થી અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લામાં વસતા આવા 1,149 શરણાર્થીને ભારતની નાગરિકતા આપવામાં આવી. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીને ભારતીય નાગરિકતા મળી. આ પરિવારો હવે ભારતીય બનતા તેમના ઘરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો. આ પ્રસંગે મૂળ પાકિસ્તાની સ્નેહાએ આ વિધિ વર્ણવી અને કહ્યું કે તે 5 વર્ષની હતી ત્યારથી પરિવારે પાકિસ્તાન છોડ્યું છે. પાકિસ્તાનમાં છોકરીઓને આઝાદી નથી, ત્યાં છોકરીઓ બહાર નીકળી શકતી નથી. મારે અહીં અભ્યાસ કરીને એન્જિનિયર બનવું છે. સુરતમાં રખડતા ઢોર મુદ્દે ફરી એકવાર ભાજપના ધારાસભ્ય આવ્યા મેદાને, ફોડ્યો લેટર બોમ્બ, સુરત પાલિકા સામે ઉઠાવ્યા સવાલ. સુરતમાં દિવસે રખડતા ઢોરની સમસ્યા વધી રહી છે. રોડ પર રખડતા પશુઓ શોર મચાવી રહ્યા છે, વાહન ચાલકો ડરી રહ્યા છે, ત્યારે સુરત મહાનગરપાલિકાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું, લોકોની સમસ્યા હળવી કરવાની બદલે વધારી દીધી. રોડ પર રખડતા પશુઓ પકડવાની તો સુરત મહાનગરપાલિકાના સત્તાધીશોની હિંમત નથી,
ને ઉપરથી જે લોકો રોડ પર દોડતા આવા યમદૂતની ફરિયાદ કરે છે તેના નામ જાહેર કરી લોકોના જીવ જોખમમાં નાખે છે। બસ આ જ મુદ્દે સુરતના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી અને મહાનગરપાલિકા આમને સામે આવી ગયા। સુરત મહાનગરપાલિકાને ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખીને સવાલ ઉઠાવ્યો, કહ્યું કે મારા વિસ્તારમાં સ્પોર્ટ્સ સંકુલ આવેલ છે અને જ્યાં ગાયો રખડી રહી છે। આ બાબતે એક જાગૃત નાગરિકે ફરિયાદ મનપાને કરી હતી, જે પ્રશ્નનું નિરાકરણ તો ન આવ્યું પણ ફરિયાદીની વિગતો પશુપાલકોને મનપાએ આપી દીધી। ફરિયાદી ફોન નંબર પણ પશુપાલકોને આપતા હોવાના આક્ષેપ છે। માર્કેટ વિભાગ દ્વારા માહિતી લીક થતી હોવાનો આરોપ લગાવ્યો। સાથે જ કમિશનરને પત્ર લખીને સવાલ કર્યા છે કે રજૂઆત કરનારા ફરિયાદીઓને કંઈ થાય તો જવાબદારી કોની રહેશે, એની પર જો કોઈ હુમલો કરે તો તેની સુરક્ષાનું શું। રાજકોટથી મહત્વના સમાચાર, સિંગતેલમાં ફરી તેજી આવી છે। એક જ દિવસમાં ડબ્બે 50 રૂપિયાનો ઉછાળો થયો છે। 15 કિલોના ડબ્બાનો ભાવ રૂપિયા 3000ને પાર પહોંચી ગયો છે। સિંગતેલમાં નવા ડબ્બાનો ભાવ આજે 50 રૂપિયાના ભાવ વધારાથી 2970 થી 3020 થઈ ગયો। શોર્ટ સપ્લાયની સ્થિતિ તથા નવા પાક વિશે